જામનગર જિલ્લાના ગોબરધન યોજના મારફતે ગામજનોને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકારનો સરાહનીય પ્રયાસ। गोबरधन योजना ए पशुओना साण कृषिजन्य कचरा में बायोगेस बनावानी दिशा में उठाववामां आवेलू एक महत्वपूर्ण पगलू छे। खेडूतो अने पशुपालकोनी आवक वधारवा माटे बायोगेस प्लांट एक शक्तिशाली माध्यम बन्यु छे। गोबरधन योजना ए पर्यावरण अनुकूलित योजना छे। पशुओना छाणानो ईंधन तरीके उपयोग करवाथी धुमाड़ो उत्पन्न थाय छे, जेनाथी पर्यावरण में प्रदूषण थाय छे। जो छाणानो बायोगेस प्लांट में उपयोग करवामां आवे तो प्रदूषण ओछू थाय छे अने साथे साथे समयनो पण बचाव थाय छे। जो जामनगर जिल्लाना जामजोधपुर तालुकाना करसणपर गाममां रहेता लाभार्थी લખમણભાઈ ગાગિયા જણાવે છે કે તેઓના પરિવારમાં ચાર સભ્યો છે। હાલમાં તેમની રોજગારીનું માધ્યમ ખેતી છે। આખો દિવસ ખેતરમાં કામ કરીને ઘરે આવ્યા બાદ ચૂલામાં રસોઈ બનાવવી મુશ્કેલ છે। તેમનું અત્યારે નળિયાવાળું કાચું મકાન છે, તેથી જો વરસાદ વધુ પડે તો પાણી અંદર ટપકે એટલે ચૂલામાં રસોઈ સરખી રીતે ન બને। તેમણે આગળ જણાવ્યું કે તેમને ગોવર્ધન યોજના હેઠળ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ મુકાવવા અંગેની જાણકારી મળતા તેમણે અરજી કરી હતી। અરજી કર્યા બાદ તેઓને હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે અને તેમના ખેતરમાં ગોબર ગેસ પ્લાન્ટ બનાવી આપવામાં આવ્યો હતો। ગોવર્ધન યોજના હેઠળ આજે તેમનો પ્લાન્ટ ખૂબ સારી રીતે સક્રિય છે અને તેના થકી તેઓને આજે ધુમાડામાંથી અને અન્ય આર્થિક બોજમાંથી મુક્ત મળી છે। લાભાર્થી લખમણભાઈએ આ યોજના અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે તેમના ઘરે નાના બાળકો છે, તેથી મોડર્ન એલપીજી સિલિન્ડરમાં અકસ્માત થવાનો ભય રહે છે। તેમના ખેતરમાં હવે બાયોગેસ પ્લાન્ટ હોવાથી ઘરમાં લીકેજ કે અકસ્માત થવાનો ભય રહ્યો નથી। આ યોજના દરેક ખેડૂત અને પશુપાલકો માટે લાભદાયી છે તેવો અંતમાં જણાવે છે। હર્ષલ કંદેડિયા, જેડેશ ટીવી, જામનગર।